આજે આપણે બનાવશું સિદ્ધપુરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સ્ટ્રીટ ફૂડ બનાવવા માટે આપણે તૈયાર કરીશું તીખી ચટણી. પહેલાં એ માટે લાલ કાશ્મીરી મરચું, તીખું મરચું, ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર અને ધાણા જીરું પાવડર એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેશું. થોડી વાર સુધી આપણે આ મિક્સ કરીને આવી રીતે જ રહેવા દેશું, પછી વઘારીશું. હવે કઢી બનાવવા માટે પણ આપણે તૈયારી કરી લેશું. બેસન લેશું મીઠું સ્વાદ મુજબ અને ગળપણ માટે ખાંડ એડ કરીશું. અને પાણી એડ કરી અને મિક્સ કરી લેશું. હવે આપણે પહેલા બટેકાનો મસાલો તૈયાર કરીશું. એ માટે વાફેલા બટેકા લઈશું, એમાં મીઠું એડ કરીશું, મરચું એડ કરીશું, લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને મિક્સ કરી લેશું. ખાલી મિક્સ કરવા માટે જ ગરમ કરવાનું છે, ગરમ ના કરવા હોય તો પણ ચાલે. હવે એ બટેકાના મસાલો આપણે સાઈડમાં કાઢી લઈ અને એ જ પેનમાં થોડુંક તેલ એડ કરી અને પેલી તેલ તીખી ચટણીનું આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એ એડ કરીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેશું. આ રીતે તીખી ચટણી બનાવી તૈયાર કરી લેશું. હવે કઢી બનાવીશું. આ કઢી ખાલી ગરમ કરવાની છે, એકદમ ઉકાળવાની છે ઘટ થાય ત્યાં સુધી, બાકી એક મસાલા એડ કરવાના નથી. આ કઢી બનતા 2-5 મિનિટનો સમય લાગે છે. ઘણા લોકો આમાં મલાઈ પણ એડ કરે છે, પણ મેં નથી એડ કરી. એકદમ ક્રીમી કઢી બનીને તૈયાર થઈ જશે આ રીતે કરશો તો. હવે આપણે આ પ્યાલી બનાવવા માટેનું બધું જ રેડી છે. આપણી કઢી, આ ચાટ પૂરી, બાફેલા ચણા, ખજૂર આમલીની ચટણી, તીખી ચટણી, બટેકાનો મસાલો અને ફ્રેશ કોથમીર અને ફુદીનો. હવે આ પ્યાલી કેવી રીતે બનાવી એ જોઈએ. પહેલા આપણે બટેકાનો મસાલો એડ કરીશું.
પછી આ રીતે ચાટપુરીને ક્રશ કરી એડ કરીશું. બાફેલા ચણા એડ કરીશું, ખજૂર આમલીની ચટણી, તીખી ચટણી અને કોથમીર ફુદીનો એડ કરીશું. અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, કઢી ગરમ રાખવાની છે અને એ એડ કરીશું. ઓથેન્ટિક રેસીપીમાં ડુંગળી હોતી નથી, પણ જો તમને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. આ આપણી સિદ્ધપુરની ફેમસ પ્યાલી તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરી કોમેન્ટ કરજો.